નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ ખેરગામના પાણી ખડકમાં પત્ની પિયર જતી હરે હોવાથી દુર્ભાયેલા પતિએ ઘરે ફાંસો ખાધો ખેરગામના પાણી ખડક ગામે પટેલ ફરિયામાં રહેતા તેત્રીસ વર્ષીય દિગેશભાઈ મોહનભાઈ પટેલ જેઓની પત્ની છેલ્લા ત્રણેક વર્ષથી સંતાનો સાથે પિયર જતી રહી હોવાથી મન દુઃખ થતાં દિગેશ પટેલે નવમી સપ્ટેમ્બરના રોજ રાત્રિ દરમિયાન પોતાના ઘરના લાકડાની આડી પાટલી સાથે ચાદર વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ખેરગામ પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મોહનભાઈ કરી રહ્યા છે નવસારી જમાલપોરના વૃદ્ધે બીમારીથી કંટાળી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી નવસારીના ગણદેવી રોડ સ્થિત જમાલપુર ખાતે આવેલા સર્વોદયનગર સોસાયટીમાં રહેતા સિત્તેરસ્ય જગતસિંહ અમરસિંહ રાણા કે જેઓ છેલ્લા એકાદ વર્ષથી કેન્સરની બીમારથી પીડાતા હતા અને બીમારીથી કંટાળી ગયેલા જગતસિંહ રાણાએ દસમી સપ્ટેમ્બરના રોજ સોસાયટીમાં આવેલા રિલાયન્સ મોબાઈલના ટાવર પર એંગલ સાથે સાડી વડે ગળો ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું આ અંગે પુત્ર દિગ્વિજયસિંહ ગ્રામ્ય પોલીસ મથકમાં જાણ પોલીસે આ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ પોલીસ મહિલા પોલીસ પીએસઆઈ એસ બી ટંડેલ દ્વારા કરવામાં આવી રહી છે ચીખલીના સરૈયાના અસ્થિર મગજના ઈસમે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું ચીખરી તાલુકાના સરૈયા સરૈયા ગામના નવાફળિયામાં રહેતા પાંસઠ વર્ષીય વૃદ્ધ ધીરુભાઈ છગનભાઈ હળપતિ આડત્રીસ વર્ષના પુત્ર મહેશભાઈ છેલ્લા ઘણા સમયથી અસ્થિર મગજનો હતો અને અસ્થિર મગજના કારણે મહેશ દસમી સપ્ટેમ્બરમાં રોજ દાદી રમી રામીબેનના સરકારી આવાસમાં મોપ સાથે નાઇલોનનું દોરડું બાંધી કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ધીરુભાઈએ આ અંગે ચીખલી પોલીસને કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી એએસઆઈ મેહુલભાઈનાઓને સોંપવામાં આવી છે બિલ્લીમોરાના ગોહરબાગ વિસ્તારમાંથી ઇકો કારની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ બિલીમોરાના ગોહરબાગ વિસ્તારમાં લંકાલોજ કમ્પાઉન્ડમાં આવેલા અલ્કાપુરી સોસાયટીના ગીરધરધામ કોમ્પ્લેક્સમાં રહેતા એકસઠ વર્ષીય રમેશચંદ્ર ગીરધરલાલ મિસ્ત્રીએ ચોથી સપ્ટેમ્બરના રોજ પોતાની ઇકો કાર નંબર જે પંદર સી એ અઢાર ચોત્રીસ ગનની બહાર પાર્ક કરી હતી જેને કોઈ અજાણાયશમ દ્વારા કાર ચોરી જતા તેઓ દ્વારા બિલીમોરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે નવસારી ટાઉન પોલીસની સર્વેલન્સ કોર્ટ દ્વારા ચોરીની યામહા એફઝી મોટર સાયકલ સાથે બે ઈરાની ગેંગના ચોર ઇસમોને ઝડપી પાડે તેમજ જામનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા એક ગુનાનો ભેદ પણ નવસારી ટાઉન પોલીસ દ્વારા ઉકેલવામાં આવ્યો છે જે બે આરોપીને ઝડપી પાડવામાં આવે છે તેમાં અબુતરાય બહુસેન ઝાકિર હુસેન પેરોલી સૈયદ કે જેઓ ત્રીસ વર્ષનો હોય તેમજ અબુલ હસન મોહમ્મદ મોહસીન અગા ખાન વર્ષ પાંત્રીસ જે ચશ્માનો વેપારી હોય આ બંને ઈસમોને પુલ ટાઉન પોલીસે ઝડપી પાડી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે જોતા રહો નવસારી લાઈવ